મારે વસમાં આવી ગયો મુકેશ પરમાર. ખબર લઈને આજ હમણાં જે લોકડાઉન જારી કર્યું છે 4, એમાં બજારમાં છૂટ આલી, કેવી રીતે છૂટ આલી, તેની હારું સરકાર ઝાંપવાના કલેક્ટરે ફેર કરફ્યુ લગાડી નાખી, કેવી રીતે એની હારું કે જે બજારમાં વેપાર જેતરા કરવા છે, જેતરા ગ્રામીણથી જે ગામ થા બધા લોકો બજારમાં આવી રહ્યા છે, એની હારું સોશિયલ ડિસ્ટન્સ, મતલબ કે 5-5 હાથ છેટી રહેવાનું, એક વેપાર કરી રહ્યા એક શેઠ ત્યાં 5 આદમીથી વધારે નહીં રહેવાનું, જે સરકારનો નિયમ એવો છે કે અગર નહીં પાલન કરે તો 3 સીધો જેલ લઈ જાય. એવી રીતે સરકારનો યો પાલન કરવા હારો નિયમ બનાવ્યો. અને બીજી વાત, અગર વેપારી યા શેઠ ત્યાં કહેનાતા વધારે વેપાર ગ્રાહક દેખાયા કે 5થી વધારે, તો તેને ખિલાફ બી કારવાઈ કી જાય, 3 સીધા જેલ મોકલાય. બીજી વાત, રાણાપુરનો હાટ છે, એવી રીતે હવે બીજે દમ મતલબ દિતવારો હાટ આવે ઝાપવાનું, એવી રીતે જેટલા બી હાટું જે શહેર છે તેઓની હારું હાટને તને કોઈ બી હાટ બજાર નહીં આવે, અને કે હાટ બજાર પૂરી તરફ બંધ, તેને તને કોઈ આદમી બી બજારમાં નહીં આવવું જોઈએ, તેની હારું પૂરી તરફ લોકડાઉન જારી કર્યું, મતલબ તે પૂરી તરફ બંધ. હાલાકી શહેર લોકડાઉન નિયમ છે, સરકારે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારે નિર્ણય કર્યો કે છૂટ કેવી રીતે આવવાની, એવી રીતે 8 વાગ્યાથી 2 વાગે ઝાપવામાં છૂટ આવી મળી, એવી રીતે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ છૂટ આવી મળી છે, કેવી રીતે વેપાર કરી શકે, પર વધારે આખો દંડ નહીં ફરવાનું, આખો દંડ નહીં રહેવાનું, અને મોં પર રૂમાલ બાંધવાનો એ ઝાપવાના કલેક્ટરને જિલ્લા કલેક્ટરને બિન નિર્દેશ કરી મળ્યો. એવી રીતે રાણાપુરનું કાલ હાટ આવવાવાળું છે, તેની હારું કોઈ બી હાટ હો તેને હાટમાં પૂરી તરહ બંધ રહે, જે પહેલું લોકડાઉન હતું એવી રીતે હાટને તેને પૂરી તરફ બંધ. અને બીજો ફેર કરફ્યુનો નિયમ કેવો છે, રાતનો 7 વાગ્યાથી ઇંધારનો 7 વાગ્યા તક, રાતે બી આદમી કોઈ બી આદમી ઘેરથી બહાર દેખાય તેને સીધા થાણામાં લઈ જાય, એવી સરકારનો નિયમ બનાવ્યો. તો હું સરકારને જે છૂટ આલી મળી કે 8 વાગ્યાથી 4 વાગ્યા તક, એમાં આપણે બજારમાં કંઈ બી ખરીદી શકી, કેવી રીતે ખરીદી શકો, પર રાતનો 7 વાગ્યાથી ઇંધારનું 7 વાગ્યા તક કોઈ આદમી નહીં દેખાવો જોઈએ બજારમાં હોય યા કંઈ તો બી, તેમની હારું અગર બજારમાં આવ્યા દેખાયા કંઈ બી થાય તેની સીધા જેલ લઈ જાય, તેની પર કારવાઈ થઈ જાય. એવી રીતે હું તમને એ ખબર તેની હાર બતાડ્યો કે રાણાપુરનું કાલ હાટ છે, એવી રીતે ફેર દિતવારનું હાટ ઝાપવાનું આવી રહ્યું છે, એવી રીતે અલગ અલગ કુંદરપુરનું હાટ છે, કે હાટને ધન હાટ કોઈ બી હાટ નહીં લાગે, તેની હારું પૂરી હાટને જીવ હાટનું ધન છે ને તેની હાટને ધન બંધ કરી દેશે. અને એવે ધન બી બજારમાં કંઈક ખરીદવા લઈ ગયા તો રૂમાલ બાંધીને જવાનું, વગર બાંધીને ગયા યા સોશિયલ ડિસ્ટન્સ, અને કે 5-5 હાથ સેટી રહેવાનું, અગર નહીં દેખાયા 5-5 હાથ સેટી તો પોલીસવાળા ધર લઈ જાય. સરકારનો એવો નિયમ છે, ઓર તેની હારું એનો બધાનો નિયમ પાળવો પડે. તો કાકા બાવા બધાને તમારી બસમાં હું એ ખબર લયા, બીજું હું કહી દઉં એવી જોઈને તમે હું આના વિડીયોમાં દેખાડે કે કેવી રીતે નિયમનું પાળન કરવાનું તમે દેખ લેજો એના વિડીયોમાં. તો હું તમારી બસમાં એવી ખબર લઈને આવતો રહી. કાકા બાવા બધાને રામ રામ. અને મારા ચેનલને હજુ તક તમે કે નહીં સબસ્ક્રાઈબ નહીં કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને બે લાઈક ઘંટી દબાવવાનું, પેલી મેરે ઘંટી રહે તે ઘંટી બી દબાવવાનું સબસ્ક્રાઈબ, એમ કે તમે જેવો હું વિડીયો બનાવી તેવો તમારી કને આવી જાય. એવી રીતે હું તમારી બસમાં ફેર એવી ખબર લઈને આવતો રહી. અગર અસલ તમને લાગે વિડીયો, તમને કંઈ સુઝાવ લાગે તો તમે લખી શકો કમેન્ટ બોક્સમાં. એવી રીતે હું તમારી બસમાં ફેર મુકેશ પરમાર ખબર લઈને આવતો રહી. કાકા બાવા બધાને રામ રામ. ये लॉकडाउन 4 है, COVID-19 के संक्रमण रोकथाम के तहत लॉकडाउन 4 के जो नियम है उसकी जो गाइडलाइन है उस गाइडलाइन का सख्ती से पालन कराया जा रहा है. जो गृह मंत्रालय की गाइडलाइन है और हमारे जो कलेक्टर महोदय के द्वारा जो जारी दिशा निर्देश है उसका सख्ती से पालन कराने के लिए जो कार्रवाई है हमारी वो चल रही है. और चूँकि उस नई गाइडलाइन के तहत जो दुकान खुलने की शर्तें हैं उन शर्तों के तहत वो दुकानदार अपने जो कारोबार को उसको संचालित करेंगे और उसमें कोई अनियमितता पाई जाती है या कोई अन्य गलती करते हैं तो उनके खिलाफ़ 128 के तहत 200 धारा 269 270 तथा राष्ट्रीय आपदा प्रबंधन के तहत 91B के तहत जो है वैधानिक कार्रवाई करने का प्रावधान है. इसमें ये बहुत आवश्यक है कि एक दुकान पर अधिकतम 5 व्यक्ति से ज़्यादा नहीं होना चाहिए. इसके साथ साथ में सोशल डिस्टेंसिंग का पालन करना बहुत ही अनिवार्य है. इसके साथ हाथ सैनिटाइज होना चाहिए और दुकानदार अपने दुकान के सामने एक सैनिटाइज़र रखें, हाथ धोने का साबुन और पानी की व्यवस्था रखें तथा उनकी दुकान पर वो शोम भी एवं
जो ग्राहक आते हैं उनके भी मास्क लगा होना बहुत नितांत आवश्यक है, क्योंकि इसके संक्रमण की प्रबल संभावना रहती है। इसलिए गृह मंत्रालय के द्वारा जारी किए गए दिशा निर्देश का पालन कराना आम पब्लिक के लिए और खुद दुकानदार के लिए नितांत आवश्यक है, बहुत ज़रूरी है, तभी जाके हम कोविड 19 का जो संक्रमण है उसकी चेन को हम लाभ कर पाएंगे। सर, व्यापारियों ने गलत तरह का आरोप लगाया कि गलत तरह की कार्रवाई की जा रही है। नहीं, गलत कोई कार्रवाई नहीं की जा रही है, क्योंकि दुकानदारों ने रोड के ऊपर बहुत सारी दुकानें अपने आगे फैला रखी है, जिसने उनके द्वारा पल्ली लगा ली है, तो तखत के ऊपर जो है दुकान आगे बढ़ा ली है, काफ़ी एक्सटेंशन कर लिया है, रोड की जो आवाजाही है उसको ब्लॉक किया जा रहा है, तो उसको रोका गया है और इसका सख्ती से पालन करने के लिए हमारे नगर पालिका के द्वारा इसकी मुनादी भी कराई जा रही है और मुनादी भी कराएंगी। इसमें एक बहुत महत्वपूर्ण बात ये भी है कि दुकानदारों को समझना होगा, दुकानदारों को मानसिक विचार बदलना होंगे, और चूँकि ये कार्रवाई उनके हित के लिए है, जनता के स्वास्थ्य एवं जानमाल की सुरक्षा के लिए है, इसलिए वो ऐसा ना समझे। इसके साथ साथ में कल चूँकि हाट जो है यहाँ का लगने वाला है, तो हाट कल नहीं लगेगा, इसके लिए भी सीएमओ के द्वारा मुनादी करने की कार्रवाई प्रारंभ की जा रही है अभी तत्काल से। और जो बाज़ार में हाट ठेले घूम रहे हैं, हाट ठेले जो लगे हुए हैं, वो स्थिर होके अपने हाट ठेले नहीं लगाएंगे, वो शहर में घूमते रहेंगे और घूम कर जो अपना जो भी सब्जी है या फल है वो जो है बेचेंगे। कुछ दुकानदारों